તમામ સારસ્વત મિત્રોનો હું હબીબ પટેલ મારી ચેનલમાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 4 ટોપિકનું નામ છે નાણાકીય નીતિના સાધનો નાણાકીય નીતિના જે સાધનો છે એના બે પ્રકાર પડે છે નંબર 1 પરિમાણાત્મક સાધનો અને નંબર 2 પર આવશે ગુણાત્મક સાધનો પરિમાણાત્મક સાધનોમાં સાત પેટા પ્રકાર પડે છે સાત પેટા પ્રકાર પૈકી ગઈકાલના વિડિયોમાં આપણે બેંક રેટ વિશે માહિતી મેળવી આજે આપણે બીજા નંબરનો જે પેટા પ્રકાર છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એટલે શું અને રેપો રેટ અને રિવર્સ રેપો રેટ એ કઈ રીતે અર્થતંત્રની અંદર સ્થિરતા લાવવા માટે નું કામ કરે છે એના વિશે આજે આપણે માહિતી મેળવીશું સૌથી પહેલા આપણે વાત કરીએ કે રેપો રેટ એટલે શું વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે રેપો રેટનો અર્થ સમજીશું કે રેપો રેટ એટલે શું રેપો રેટના અર્થને સમજવા માટે તમારે બે વસ્તુ યાદ રાખવી પડે વેપારી બેંકો અને મધ્યસ્થ બેંકો વેપારી બેંકો નાણાની અછત અનુભવે છે ત્યારે મધ્યસ્થ બેંક પાસેથી ઉછીના નાણાં મેળવે છે રેપો રેટ શબ્દ આવે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે વેપારી બેંક મધ્યસ્થ બેંક પાસેથી નાણાં મેળવે છે અને મધ્યસ્થ બેંક ટૂંકા સમયગાળા માટે એમને જે વ્યાજના દરે નાણાં આપે છે મધ્યસ્થ બેંક એમને ટૂંકા સમયગાળા માટે જે વ્યાજના દરે ધિરાણ આપે છે તે દરને આપણે રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે સૌથી પહેલા અહીં આપણે એની વ્યાખ્યા અને વ્યાખ્યાયિત કરીએ છે વેપારી બેંક નાણાની અછત અનુભવે ત્યારે વેપારી બેંકો ટૂંકો સમય એટલે કે એક દિવસ સાત દિવસ કે 15 દિવસ સુધીનો ટૂંકો સમયગાળો એટલે કે એક દિવસ સાત દિવસ કે 15 દિવસ વેપારી બેંકો ટૂંકા સમય માટે કોની પાસેથી લોન લેશે તે કે મધ્યસ્થ બેંક જેને આપણે આરબીઆઈ તરીકે ઓળખીએ છીએ મધ્યસ્થ બેંક પાસેથી ઉછીના અથવા આપણે કહી શકીએ કે લોન મેળવે અને જે વ્યાજનો દર ચૂકવે તેને રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે હવે વેપારી બેંકોની પાસે કટોકટીનો સમય હોય એ નાણાંની ખૂબ જ અછત અનુભવતી હોય તો તે વખતે પોતાની પાસે જે સરકારી જામીનગીરીઓ હોય છે એ જામીનગીરીઓ પડક લેવાની શરતે જામીનગીરીઓ સરકારી જે હોય છે એ વેપારી બેંકો મધ્યસ્થ બેંકને આપે છે અને શરત રાખે છે કે અમે પાછી લઈશું એવી શરતે એ જામીનગીરીઓ આપે છે અને મધ્યસ્થ બેંકની પાસેથી નાણાં મેળવતી હોય છે પણ અહીંયા યાદ રાખવાનું છે કે ટૂંકો સમયગાળો એક દિવસ સાત દિવસ કે પછી 15 દિવસ સુધીનો ઓકે હવે આગળ આપણે ચર્ચા કરીએ કે રેપો રેટની અંદર કેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને એ સ્થિતિને કઈ રીતે નિયંત્રિત કરવામાં આવે છે તો સૌથી પહેલા આપણે જે મુદ્દો યાદ રાખવાનો છે ફુગાવાને મુદ્દા પરથી તમારે ઘણું બધું લખી શકાય જેમ કે અર્થતંત્રની અંદર ફુગાવો હોય અર્થતંત્રમાં જ્યારે ફુગાવો હોય એટલે કે લોકો પાસે પ્રજા પાસે
નાણાનો પુરવઠો વધારે હોય છે પ્રજા પાસે નાણાનો પુરવઠો વધારે હોય છે તો એટલા માટે આ નાણાના પુરવઠાને નિયંત્રિત કરવા માટે પ્રજા બેંકો પાસેથી વધારે લોન ન લે એ માટે મધ્યસ્થ બેંક એટલે કે આરબીઆઈ રેપો રેટમાં વધારો કરે છે રેપો રેટમાં જેવો વધારો થાય છે તો વેપારી બેંકો મધ્યસ્થ બેંક પાસેથી ઉછીના નાણાં મેળવે તો એ નાણાં પણ એમને વ્યાજનો દર વધારે ચૂકવવો પડે એટલે કે લોન એમને ખૂબ મોંઘી પડે છે વેપારી બેંકોને લોન મોંઘી પડે એટલે વેપારી બેંકો એ લોન પ્રજાને આપે તો પ્રજાને અહીંયા લોન લેવા માટે જાય તો એની ઉપર પ્રજાને વ્યાજનો દર વધારે ચૂકવવો પડે છે પ્રજાને વ્યાજનો દર વધારે ચૂકવવો પડતો હોય છે એટલે કે લોકો એમ વિચારશે પ્રજા એમ વિચારશે કે વ્યાજનો દર વધારે છે એટલે આપણે લોન ઓછી લેવી જોઈએ કારણ કે આપણે જે આપણે ધિરાણ લીધું હોય એ ધિરાણની ઉપર જે નાણાં મેળવેલા હોય એ નાણાં ઉપર આપણે વધારે વ્યાજ ચૂકવવું પડતું હોય છે એટલે કે પ્રજા વધુ લોન લેતી નથી અને પ્રજા વધારે લોન ન લે એટલે કે અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો ઘટે છે નાણાંનો પુરવઠો અર્થતંત્રમાં ઘટે છે અને આ રીતે ફુગાવાનું નિયંત્રણ કરવામાં આવતું હોય છે સરળતાથી યાદ રાખવાનું છે અર્થ અને તમારે ત્યારબાદ ફુગાવો હવે એક બીજી બાબત છે મંદી મંદીના સમયની અંદર શું કરવામાં આવે છે તો કે આપણા બધાને ખ્યાલ છે કે જ્યારે મંદીનો સમય હોય લોકોની પાસે રોજગારી ઓછી હોય લોકોની આવક ઓછી હોય લોકોના હાથમાં ટૂંકમાં આપણે કહી શકીએ કે નાણું ઓછું હોય છે લોકો પાસે પૈસા ઓછા હોવાથી લોકો પોતાની જરૂરિયાતો સંતોષી શકતા નથી એટલે કે એ વપરાશ કરી શકતા નથી આવા સમયે લોકો વપરાશ કરીને અર્થતંત્રનું જે ચક્ર છે એ સતત ફરી ગતિમાન બને એવું સરકાર ઈચ્છે છે એટલે કે લોકોના હાથમાં નાણું આવે એમ સરકાર ઈચ્છે છે એટલે સરકાર આરબીઆઈ રેપો રેટ સરકાર આરબીઆઈ રેપો રેટની અંદર ઘટાડો કરે છે રેપો રેટમાં ઘટાડો થવાથી વેપારી બેંકોને જે લોન મળે છે એ વ્યાજ ઓછા વ્યાજના દરે મળે છે ઓછા વ્યાજના દરે લોન મળે છે વેપારી બેંકોને ઓછા વ્યાજના દરે લોન મળી એટલે પ્રજાને પણ ઓછું વ્યાજ ચૂકવવું પડે છે અને ઓછું વ્યાજ ચૂકવવું પડતું હોવાથી પ્રજા વધુ લોન મેળવે છે અને આપણે કહી શકીએ કે વધુ લોન લે એટલે કે અર્થતંત્રમાં લોકોની પાસે નાણું વધારે આવે છે અને નાણું વધારે આવવાથી લોકો વપરાશ પણ વધારે કરે છે અને વપરાશ થવાથી ફરી એકવાર જે આપણો વિકાસનું ચક્ર છે એ ગતિમાન બને છે તો મંદીના સમયની અંદર રેપો રેટ ઘટાડવામાં આવે છે અને ફુગાવાના સમયે રેપો રેટની અંદર વધારો કરવામાં આવે છે રેપો રેટને રીપરચેસ રેટ તરીકે પણ ઓળખવામાં આવે છે ઓકે હવે આપણે રિવર્સ રેપો રેટ વિશે માહિતી મેળવીએ કે રિવર્સ રેપો રેટ એટલે શું વિદ્યાર્થી મિત્રો તમારે એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે રેપો રેટ આવે તો વેપારી બેંકો મધ્યસ્થ બેંક પાસેથી લોન લેશે અને જ્યારે રિવર્સ શબ્દ આવે તો મધ્યસ્થ બેંક વેપારી બેંકો પાસેથી લોન લેશે રેપો રેટ આવે તો વેપારી બેંક મધ્યસ્થ બેંક પાસેથી લોન લે અને રિવર્સ શબ્દ આવે તો મધ્યસ્થ બેંક વેપારી બેંકો પાસેથી લોન લે છે હવે શા માટે કરે છે તો આપણે અહીંયા જોઈએ કે જ્યારે આરબીઆઈ એટલે કે મધ્યસ્થ બેંક ટૂંકા સમયગાળા માટે
વેપારી બેંકો પાસેથી ઉછીના નાણાં મેળવે છે અને વેપારી બેંકો જે વ્યાજના દરે તેમને નિરાણ પૂરું પાડે છે તો તે વ્યાજના દરને રિવર્સ રેપો રેટ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે અહીંયા જે વેપારી બેંકો છે એ વ્યાજનો દર નક્કી નથી કરતો પણ વ્યાજનો દર જે નક્કી કરે છે તે આપણે આરબીઆઈ એટલે કે આરબીઆઈ રિવર્સ રેપો રેટ બહાર પાડે છે જો રિવર્સ રેપો રેટ વધારે હોય તો વેપારી બેંકો પ્રજાને ઓછું નિરાણ આપશે પ્રજાને ઓછું નિરાણ આપશે અને રિવર્સ રેપો રેટ વધુ હોવાથી એ આરબીઆઈ ને વધારે નિરાણ આપે છે તો અહીંયા પણ આપણે બે બાબતો યાદ રાખવાની છે જે રીતે આ મુદ્દામાં આપણે ફુગાવો અને મંદી જોયું એ જ અહીંયા ફુગાવો અને ત્યારબાદ આપણે મંદી વિશે જોઈશું ફુગાવાની સ્થિતિ છે અર્થતંત્રમાં નાણાનો પુરવઠો વધારે છે લોકો પાસે આવકો વધુ છે અહીંયા આરબીઆઈ વિચારે છે કે અર્થતંત્રમાં નાણાનો પુરવઠો સંતુલિત થવો જોઈએ એટલા માટે એ શું કરશે રિવર્સ રેપો રેટમાં વધારો કરશે એટલે કે રિવર્સ રેપો રેટ વધારશે રિવર્સ રેપો રેટ વધતા રિવર્સ રેપો રેટ વધતા વેપારી બેંકો વધુ નાણું જે પોતાની પાસે વેપારી બેંકો પાસે નાણું છે એ વધુ નાણું હવે કોને આપશે કે આરબીઆઈ આરબીઆઈ ને આપશે એટલે કે મધ્યસ્થ બેંક ને આપશે કેમ કારણ કે પ્રજાને જે નિરાણ આપે છે અને એની ઉપર જે વ્યાજનો દર મળે છે એના કરતા આરબીઆઈ પાસે વ્યાજનો દર વધુ મળે છે અને વેપારી બેંકો એ નફાની સાથે સંકળાયેલી સંસ્થા છે એટલા માટે જે આપણે જે બાજુ આપણે નફો મળે છે એ તરફ વેપારી બેંકો જાય છે એટલે કે પ્રજાને ઓછું નિરાણ આપે છે અને આરબીઆઈ ને વધુ પ્રજાને નિરાણ ઓછું અને આરબીઆઈ ને વધુ એટલે કે વધારાનું નિરાણ અર્થતંત્રની અંદર આવતું નથી પરંતુ આરબીઆઈ મધ્યસ્થ બેંકની પાસે આવે છે અને આ રીતે જે ફુગાવો છે એ ફુગાવાનું નિયંત્રણ થાય છે એટલે કે આરબીઆઈ જાણી જોઈને અર્થતંત્રની અંદર પુરવઠો વધારે છે એટલા માટે રિવર્સ રેપો રેટ વધારી દે છે જેથી કરીને લોકો પાસે વધારે નાણું ન આવે અને ફુગાવાનું નિયંત્રણ થાય હવે મંદીના સમયમાં શું જોવા મળે છે રિવર્સ રેપો રેટમાં તો એના વિશે આપણે જોઈએ કે મંદીના સમયમાં લોકો પાસે કામ ધંધો હોતો નથી રોજગારીનું પ્રમાણ પણ ઓછું હોય છે આવકો ઓછું હોય છે ટૂંકમાં એમ કહી શકીએ કે નાણાંનો પુરવઠો લોકોની પાસે ઓછો હોય છે લોકોની પાસે આવકો ઓછી હોવાથી લોકો વપરાશ કરી શકતા નથી આવા સમયે આરબીઆઈ વિચારે છે કે લોકોના હાથમાં વધારે નાણું આવે નાણું આવવાથી લોકો વધારે વપરાશ કરે લોકો વપરાશ વધારે કરે એ માટે એમને લોન સરળતાથી અને સસ્તા વ્યાજના દરે મળવી જોઈએ એટલે કે આરબીઆઈ રિવર્સ રેપો રેટમાં ઘટાડો કરે છે રિવર્સ રેપો રેટ ઘટવાથી રિવર્સ રેપો રેટ ઘટવાથી વેપારી બેંકો વધુ નિરાણ પ્રજાને કરશે કારણ કે પ્રજા પાસેથી વ્યાજનો દર વધુ મળે છે કારણ કે આરબીઆઈ રિવર્સ રેપો રેટ શું કરી દીધો છે ઘટાડી દીધો છે એટલે કે વેપારી બેંકો નફા સાથે સંકળાયેલી સંસ્થા છે અહીંયા ઓછા પૈસા મળે છે જ્યારે પ્રજાની પાસેથી વધુ મળે છે એટલે કે હવે આરબીઆઈ ને નિરાણ કરતી નથી વેપારી બેંકો પણ કોને નિરાણ કરશે તો કે પ્રજાને જેની પાસેથી વધુ નફો પ્રાપ્ત થાય છે અહીંયા લોન જે છે એ સસ્તી મળે એટલે કે પ્રજાને લોન મળે છે તો પ્રજા અહીંયા લોન વધુ લે છે અને લોન વધવાથી અર્થતંત્રમાં નાણાંનો પુરવઠો વધે છે નાણાંનો પુરવઠો વધવાથી
આ રીતે રેકોર્ડેડ અને રિવર્સ રેકોર્ડેડ જે સાધન છે એનો ઉપયોગ કરીને અર્થતંત્રની અંદર ફુગાવો અને મંડીને આપણે દૂર કરવું હોય છે. હવે આપણે બીજી એક બાબત જોવાની છે, આંકડાકીય બાબત, કે રેકોર્ડેડ અને રિવર્સ રેકોર્ડેડ કયા વર્ષમાં કેટલો હતો. તો આપણે અહીંયા સરળતાથી કહી શકીએ કે 2006 ની વાત કરીએ તો 6.50 અને રિવર્સ રેપો રેટ 5.50. 2006 માં આપણે 6.50 રેપો રેટ હતો અને 5.50 રિવર્સ રેપો રેટ હતો, જે 2010 ની અંદર 5 અને 3.50 છે, જે 2010 માં 5 અને 3.50 થયો, જે 2016 માં 6 અને 6.50 જોવા મળી. આ આંકડાઓને આધારે પણ તમે કહી શકો કે કયા સમયે દેશની અંદર ફુગાવો હતો અથવા તો મંદી હતી અને એના આધારે આરબીઆઈ એનું નિયંત્રણ કર્યું. તો આ રીતે આ ટોપિક અહીંયા પૂરો થાય છે. હવે જે આમ જે બીજા બીજા પ્રકારો છે એ આપણે આગળના વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી હું હબીબ પટેલ રજા લઉં છું. નમસ્કાર.